सुरख बलो अने उनाने गुजरात ए वरसाने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। कच्छवासीओ जेनी आतुरताथी राह जोई रह्या छे ते नर्मदाना नीर कच्छने झड़पथी उपलब्ध करवानी वात कच्छ भाजप करी रह्यु छे, परंतु जे विस्तारमांथी कच्छ केनाल पसार थवानी छे त्यां वन विभागनी जमीन आवेली छे। अत्यारे आ केनाल नी परमिशन नेशनल बोर्ड ऑफ वाइल्ड लाइफ पासे पड़तर पड़ी छे। जोईए एक रिपोर्ट। ताजेतर में कच्छ भाजपना होद्देदारों कच्छ केनाल नी मुलाकात लीधी हती अने विश्वास व्यक्त कर्यो हतो के कच्छ ने जल्दी थी नर्मदानु पाणी उपलब्ध थई जशे अने काम पूर गतिए चाली रह्यु छे, परंतु ज्यांथी कच्छ केनाल शुरू थाय छे ते विस्तारमां फॉरेस्टनी जमीन आवेली छे। सुवई, रापर, भरूडिया, कंबोई अने चौबारी विस्तारमां अभयारण आवेलू छे अने त्यानी 134 हेक्टर जमीननी मांगणी फॉरेस्ट विभाग पासे करवामां आवी छे, ज्यारे कच्छ डेजर्ट वाइल्ड लाइफ सेंचुरीनी 26 हेक्टरनी जमीननी मंजूरी अत्यारे मुख्य वन संरक्षक गांधीनगर खाते पेन्डिंग छे, एटले सेंचुरीनी जमीन अने नेशनल बोर्ड ऑफ वाइल्ड लाइफ पासे 160 हेक्टर जेटली जमीनने मंजूरी मळी नथी। एटले हवे नर्मदा नहेरनुं काम केटली झडपथी थशे ते तो एक प्रश्न ज छे। અને આ જમીનને વાઇલ્ડ લાઇફ બોર્ડ ક્યારે મંજૂરી આપશે અને ક્યારે આ જમીન પર નર્મદાનું કામ થશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ કચ્છ જિલ્લા ભાજપ લોકોને અત્યારે અચ્છે દિનના લોલીપોપ આપી રહ્યા છે અને જે વિસ્તારમાંથી 16,000 હેક્ટર વિસ્તારમાં આરક્ષિત જંગલ આવેલા છે તે વિસ્તારમાંથી કચ્છ કેનાલ નીકળવાની છે। આ 16,000 હેક્ટર જમીનની મંજૂરી નર્મદા કેનાલના એન્જિનિયરોએ ફોરેસ્ટ વિભાગ પાસેથી માંગી જ નથી। નર્મદા કેનાલના મેપ મુજબ અંદાજે 16,000 હેક્ટર વિસ્તારના આરક્ષિત જંગલમાંથી આ કેનાલ પસાર થવાની છે, તેની મંજૂરીનો હજુ તો અત્તોપત્તો જ નથી। તો હવે જોવાનું એ રહ્યું કે કચ્છને નર્મદા કેનાલ પાણી ક્યારે મળે છે। માં આશાપુરા ન્યૂઝ ભુજ। નર્મદા કેનાલ માટે વન વિભાગની એટલે અત્યારે જે અમારો પૂર્વ વન વિભાગ છે એમાં કુલ 5 દરખાસ્તો હેઠળ કુલ 178 હેક્ટર જેવી જમીન ફાળવવાની થાય છે। અત્યાર સુધીમાં એક પણ મંજૂરી મળેલી નથી। એમાં જે કુલ 2 દરખાસ્તો છે 160 હેક્ટરની એ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફમાં પૂર્વ મંજૂરીથી મેળવવાની થાય છે અને એની માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વનજીવ વન્યજીવને સાદર કરવામાં આવેલી છે ફાઇલો પૂર્વ મંજૂરી માટે અને 18 હેક્ટર જેવી દરખાસ્તો છે એ જે નર્મદા કેનાલ વાળી જે ઓથોરિટી છે એના દ્વારા હજી રજૂ થઈ નથી। એટલે સાહેબ હજી કેટલી જમીનની દરખાસ્ત એ લોકોએ નથી કરી આપણી પાસે? કુલ 18 હેક્ટર જેવી જમીન છે એની દરખાસ્ત હજી રજૂ કરેલી નથી અને 160 હેક્ટર જેવી જમીન છે જેની આપણે પહેલી પૂર્વ મંજૂરી નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની મંજૂરી લેવી જોઈએ ત્યારબાદ જ આપણે દરખાસ્ત કરી શકીએ, તો એની પૂર્વ મંજૂરી લેવાની બાકી છે। સાહેબ અત્યારે આપણી લેવલે કઈ વસ્તુ પેન્ડિંગ છે, કયો મુદ્દો? અત્યારે આ વિભાગના લેવલે કોઈ પણ વસ્તુ પેન્ડિંગ નથી, ઉપલા લેવલે મોકલી આપવામાં આવેલી છે। જે કઈ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ માટે જે દરખાસ્તો પૂર્વ મંજૂરી લેવાની છે એ 160 હેક્ટરની એ બંને દરખાસ્તો મોકલી આપવામાં આવેલી છે। ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં। ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ, જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો, તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાશ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ। સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે। અપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ।
અમારું સરનામું નોંધી લેશો, વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825455929, 02832257929. 30 વર્ષ પહેલા સ્થપાયેલી ભુજ કોમર્શિયલ બેંકમાં નવા હોદ્દેદારો માટે યોજાઈ ચૂંટણી. કુલ 11 પેનલો ઉતરી મેદાનમાં. ભુજના વેપારીઓની બેંક એટલે કોમર્શિયલ બેંક, જેમાં વેપારીઓના આર્થિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે અને વેપારીઓને બેન્કિંગ ક્ષેત્રે મુશ્કેલી ન પડે તે માટે 30 વર્ષ પહેલા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ ભુજ કોમર્શિયલ બેંકમાં ચાલુ વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણીનું આયોજન કરાયું હતું, જેમાં 11 જેટલી પેનલો ઉભી રહી છે, જેમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વેપારીઓ દ્વારા મતદાન કરી આ ઉમેદવારોનું પરિણામ આવશે. દર 3 વર્ષે આ ચૂંટણી નિયમ પ્રમાણે યોજાય છે. નક્કી કર્યું કે આજે આપણે આપણા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું છે અને બહુ શોર્ટ પીરિયડમાં જે આ માહોલ ઊભો થયો છે એનાથી સ્પષ્ટપણે દેખાય છે કે મતદારો અને બજારના તમામ સભાસદો અમારી સાથે છે એ આ માહોલ ઉપરથી અત્યારે દેખાઈ રહ્યું છે. કયા મુદ્દા લઈને પ્રચાર કરશો? મુદ્દાઓ ગયા વર્ષે બીજે રજૂઆતો કરી હતી કે કોઈ પણ વધુ વચનો આપવા કરતાં અમારી બોડીનો પહેલો ટાર્ગેટ એ જ છે કે બેંકનો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક રીતે ચાલે. જો વહીવટ સુદ્ધ અને વ્યવસ્થિત ચાલશે તો પબ્લિકમાં વિશ્વાસ ઉદ્ભવ થશે અને વિશ્વાસ ઉદ્ભવ થતાં સામે બેંકનો વહીવટ અને સદ્ધરતા ઓટોમેટિક જળવાઈ રહેવાની છે, એમાં કોઈ શંકા નથી. આજથી 30 વર્ષ પહેલાં રામજી નરસિંહના નેજા હેઠળ ભુજ કોમર્શિયલ બેંકની સ્થાપના કરી હતી, જેના કારણે ભીડની બજારની અંદર ધંધો રોજગાર કરતા વેપારીઓને સુગમતા રહે અને સરળતાથી અને સહજતાથી ધિરાણ પ્રાપ્ત થાય અને બેન્કિંગ ક્ષેત્રની અંદર તેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે બેંક શરૂ કરવામાં આવી હતી. વેપારીઓ એ પેનલને જ મત આપી અને વેપારીઓને પોતાના હાથમાં બેંકનો કબજો રાખે છે, જેથી કરી અને વહીવટની અંદર અને બેંકનો જે ઉદ્દેશ હતો સ્થાપનાનો એ ઉદ્દેશ જળવાઈ રહે અને વેપારી ભાઈઓને સરળતાથી અને સુગમતાથી ધિરાણ પ્રાપ્ત થાય અને વહીવટ થાય અને ધંધો રોજગારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે આ વર્ષે પણ બેંકની અંદર ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં 11 જણાની પેનલ નક્કી કરવામાં આવી છે. 11 પેનલ વેપારી ભાઈઓને અગાઉ પણ હતી અને અગાઉ પણ જે બેંકની રિકવરીની અંદર સરસ એવો વહીવટ કરી અને થાપણનો પણ વહીવટ પૂરો ડિપોઝિટ છે એની અંદર પણ બેંકની અંદર હિત જળવાય એવી રીતે વહીવટ કરી અને 3 વર્ષ પૂર્ણ કર્યા છે. ફરી 3 વર્ષ જ્યારે ઉમેદવારો જે ઊભા રહ્યા છે તો વેપારી ભાઈઓને નમ્ર વિનંતી કે આપનું હિત જળવાય એ રીતે ફરી 11 જણાની પેનલ જે ઊભી રહી છે એને મત આપી અને બેંકનો વહીવટ આપના જપમાં રહે એ રીતે મત આપવા વિનંતી. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, બચત સાથે પર્યટન કરવાનું અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ. 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો રૂપિયા 850, 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો રૂપિયા 950, સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો રૂપિયા 850, વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો રૂપિયા 750, કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો રૂપિયા 950, શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો રૂપિયા 900, 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1-20 તથા 21-50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. 40 કિલોમીટર નાડાપાથી અભ્યાસ અર્થે આવતા છાત્રને રોજ અપડાઉન કરવું પડે છે. એનું કારણ સહયોગ છાત્રાલયે આપેલ જાકારો. ગરીબ ઘરના છોકરાઓને વેઠવી પડે છે તંત્રની લાપરવાહીને કારણે પારાવાર મુશ્કેલી. આ નરસિંહ નામનો વિદ્યાર્થી ભુજથી 40 કિલોમીટર દૂર નાડાપા ગામનો રહેવાસી છે અને ભુજની ઓલફ્રેડ સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરે છે.
गत वर्षे तेने बस स्टेण्डनी बाजूमां आवेल सहयोग छात्रालयमां एडमिशन मळ्युं हतुं, परंतु ते बीमार पड़ता चार मास गैरहाजर रह्यो हतो। परत आवता तेने छात्रालयमां आववानी ना पाड़ी देवाई हती। आ નરસિંહને નાડાપાથી એના પિતા સ્કૂટી પર દરરોજ શાળાએ મૂકવા લેવા માટે આવે છે। આજે પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે સ્કૂટીથી શાળાએ મૂકવા આવતા પિતાની વેદના સાંભળીએ। નાડાપાથી શું પ્રશ્ન સાહેબ? અમે આ છોકરાને સાયન્સમાં ગઈસાલે આમાં સહયોગમાં રાખ્યો હતો, લોટ મહિનાથી આમ દોડી 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 રોજ નાડાપાથી આવો, એસટી ની કોઈ સગવડ જ નથી, એ ના પાડે હવે શું કરે, છોકરાની જિંદગી બગડવા, 11-12 સાયન્સ ભેગો રાખ્યો હતો, 11-માં ભણાવ્યો ને 12-માં છોકરો 6 મહિનામાં બીમાર પડ્યો હતો। છોકરા બીમાર થઈ પડે પણ છતાંય મેં કીધું અમને ખાવાનું શોખ નથી, હું આવું છું હારું, ટ્યુશન જવા હારું, એને રહેવા દઉં, 2 કિલોમીટર હું સ્કૂટી થી ખેંચી આવું છું, શું એ કે થઈ જશે? બહુમાળીમાં 9 નંબરમાં આવ્યા, 1.5 મહિનાથી દોડી દોડીને એમ જ કે કાલે આવો। આ સહયોગ છાત્રાલય વાળા અધિકારીને મળતા તેમણે ધારાસભ્યની ઓળખાણ લઈ આવવા જણાવ્યું અને ઓછા ટકાવારીને કારણે હોસ્ટેલનું એડમિશન રદ કર્યું છે એવી વાત કરી। ત્યારે એક સેવાભાવી શખ્સ તેમની મદદે આવ્યા, તો સાંભળીએ આ સેવાભાવી ભાઈને। આજે છેલ્લા 1.5 મહિનાથી આ વિદ્યાર્થી નાડાપાથી 40 કિલોમીટર દૂર ભુજ ભણવા માટે આવે છે ઓલપેડ હાઈસ્કૂલમાં। હું છેલ્લા 1.5 મહિનાથી એમને રોજ 4 ની હોટલ ઉપર મળું છું, ત્યારે મેં બાપાને પૂછા કરી કે બાપા તમારા છોકરાને રોજ તમારે મૂકવા આવવું પડે છે? એમણે એમ કીધું કે અમારા ગામ નાડાપામાં કોઈ બસની પણ સુવિધા નથી, એટલે હું રોજ અહીંયાથી એને મૂકવા માટે આવું છું ઓલપેડ હાઈસ્કૂલમાં। મારો છોકરો સાયન્સમાં અભ્યાસ કરે છે, એનો છોકરો 4 મહિનાથી બીમાર હતો, એટલે 4 મહિના એ પરીક્ષામાં કદાચ ઓછા ટકા આવ્યા હશે। એ સહયોગ હોસ્ટેલમાં જૂનો સ્ટુડન્ટ છે, નવો સ્ટુડન્ટ નથી। આજે કચ્છના વિદ્યાર્થીઓની જો માટે આ હોસ્ટેલ બનાવવામાં આવી છે અને માત્ર ભુજમાં જિલ્લા મથકમાં જ આ હોસ્ટેલ બનાવવામાં આવી છે, તો આ કચ્છના વિદ્યાર્થીને શા માટે આ અધિકારીઓ ધક્કા ખરાવે છે? છેલ્લા 1.5 મહિનાથી હું અધિકારીઓ પાસે આ વાલીને જતા જોઉં છું, છતાં મને જ્યારે આજે એમ થયું કે ના આજે મારે જવું જ પડશે, ત્યારે હું અધિકારી પાસે આવ્યો તો એ લોકો એમ કીધું કે આ બાબતે તમે ધારાસભ્યશ્રીનો ચિઠ્ઠી લખાઈ આવો, એટલે આના માટે કરીને વળી વાલી ધારાસભ્યશ્રી પાસે જાય। આજે એડમિશન માટે લોકોને કોઈ ભલામણની જો જરૂર પડતી હોય આવા ગરીબ માણસો પાસે ક્યાં જશે, એવો એક મોટો પ્રશ્ન છે। તો હું એમ કહું છું કે જો કચ્છના માટે અન્યાય થવામાં આવશે તો અમે જરાય પણ સાખી નહીં લે, આવનારા સમયની અંદર અમે આ અધિકારીઓને ઘેરાવ પણ કરશું, આવેદનપત્ર કલેક્ટરશ્રીને પાઠવશું અને જરૂર પડશે તો અમે કલેક્ટર કચેરીની સામે ઉપવાસ ઉપર ઉતરશું, આ વિદ્યાર્થીના વાલીને પણ બેસાડશું, એના આખા પરિવારને બેસાડશું, અને આ અધિકારીઓ જે છે મહેશ્વરી સાહેબ અને બીજા એક સાહેબ એ સતત આ વિદ્યાર્થીને અન્યાય કરે છે, જૂનો સ્ટુડન્ટ છે। માટે અમારી આ અધિકારીઓને પણ એક વિનંતી નથી કેતા પણ એક ચેતવણી દઈએ છીએ કે જો કચ્છના વિદ્યાર્થીને તમે અન્યાય કરશો તો અમે જરાય સાખી નહીં લઈએ, આ વિદ્યાર્થીને તમારે એડમિશન આપવા જ પડશે। એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, અમે જોયું પણ છે કે જે એડમિશન નથી લીધા એવા બહારના વિદ્યાર્થીઓ રૂમમાં બેસી જાય છે, આવી જાય છે, ભણી જાય છે, એના માટે અધિકારીઓને કોઈ નથી, બાકી કચ્છના વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર આ લોકોએ નિયમ કાઢ્યા છે, અને જરૂર પડશે તો હું ગાંધીનગર પણ આ વાલીને લઈ અને રમણલાલ વોરા પાસે પણ જઈશ। આજે સાયન્સમાં ભણવું એ ઉત્સાહ હોય તો જ ભણાય, સાયન્સમાં ટ્યુશન અને શાળાનું ભારણ વધારે હોય છે ત્યારે આવા ગરીબ વિદ્યાર્થીઓ છાત્રાલયના નિયમોને કારણે ઠેબે ચડતા હોય છે, તો સાંભળીએ વિદ્યાર્થીને। નરસિંહ ઉડા ભાઈ, નાડાપાથી આવું છું, ગઈકાલે સહયોગ હોસ્ટેલમાં તો 57% બીમાર હોવાના કારણે આવ્યા, એટલે હવે એડમિશન નથી આપતા, શું કહે છે એ લોકો? કહે છે કાલે આવો એમ કરીને। તમને શું ભણવું છે આગળ? ભણું છે। આ બધી વિગતવાર માહિતીની મોજણી કરતા અંતે હોસ્ટેલના રેક્ટરને મળવાનું થયું। સમગ્ર મુદ્દાની ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે 60% ઉપરના હોય એને પ્રવેશ આપવાનો થાય છે, નહીં એટલે એવું નથી, એ તો એ ધારો કે દાખલા તરીકે અહીંના કાર્યકરો પદાધિકારીઓ હોય કોઈ ભલામણ કરે કે એવું કાંઈ હોય તો અમારે તો ઓલરેડી અમારી સત્તા જ નથી એમ પ્રવેશ આપી શકવાની એમ, એટલે એના માટે તો હવે એ ખાસ કિસ્સામાં પ્રવેશ આપે તો થાય ગાંધીનગર છે।
પ્રમાણિક ડેવલપર્સ ત્રણ પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર રૂપિયા 2500 ના માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુંદ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટ નો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ રૂપિયા 20,000 નું કેશ ડિસ્કાઉન્ટ, તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી, મોબાઈલ નંબર 9979-27-865. આયોજક વાયજી ખત્રી, ભચાઉ 9909-51-715. ઇસ્માઇલ જે ખત્રી, મુંબઈ 0982-201-0045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાઘર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઈન નંબર 0-28-32-64-40-04. શાળામાં બાળકોને માર ન મારવાનો કાયદો અમલી હોવા છતાં નલિયા જખૌની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ધોરણ 3 બાળાને બેરહેમીથી ફૂટી વડે માર માર્યો. હાજી સર, સ્કૂલ કા નામ ક્યા આપકા? સેન્ટ ઝેવિયર સ્કૂલ, સેન્ટ ઝેવિયર બિટવીન જખૌ અને નલિયા હાઈવે. યા યા રાઈટ ઓકે. હેલો, એસી નહીં હે, મેબી સોલ્વ કરે કે ભાઈ. બટ ક્યું કે વાય યે ઇશ્યુ ક્યું બના, ક્યું મારા સ્ટુડન્ટ કો? ટીચર માર સકતા હે સ્ટુડન્ટ કો? યસ ઓર નો? અભી ટીચર એસા કરતા હૈ ના કોઈ સ્કૂલમાં? ટીચર માર સકતા હે? યસ ઓર નો? હેલો હેલો, આપકા ટીચર સ્ટુડન્ટ કિસી સ્ટુડન્ટ કો, એની સ્ટુડન્ટ કો યે માર સકતા હૈ? એસા નહીં ભાઈ, એસા નહીં. રૂલ્સ હૈ, યે રૂલ્સ હૈ આપકે સ્કૂલ મેં, રૂલ્સ હૈ. ઉસકે પાસ યે કોન નહીં મારેગા. ઓકે ભાઈ, અભી નહીં મારેગા, અભી મેં દેખેગા સ્કૂલ. ઓકે ઠીક હૈ. ટ્રસ્ટી કા નંબર ક્યા હૈ? ટ્રસ્ટી કોન હૈ આપકે? અભી મેરે પાસ નહીં હૈ ટ્રસ્ટી નો નંબર, મારે પાસ નહીં હૈ. નહીં હૈ નંબર? અભી આપ પ્રિન્સિપલ, યુ આર પ્રિન્સિપલ? યા શ્યોર. આપકે પાસ પ્રિન્સિપલ ઓર ટ્રસ્ટી કા નંબર નહીં હૈ? અભી મેરે ટ્રસ્ટી કે વો ઉધર રહે, મેરા કમરા મેં ઇધર ઇધર, મેરે પાસ નહીં અભી ફોન નંબર. વાનો લગો કેટલો હૈ? એટલે બા મેં કેટલો લગો હૈ? શુક્રિયા ફૂટ આયા હૈ યાર, ચાલો કરો કરો. એટલે મારે કરો હૈ? દર્શ કરો છે મારે હૈ. છોકરી ફૂટ બાતી મારે છોકરી જો ઈ છે કે લેસન છોકરી કે લેસન ના જો પેપર ઓન વાલી સાઈડ નું છે તા મારે ને અને અને પેપર વાલી સાઈડ ને એટલે મારે મારી ઘરે. હા, એટલે ઘટ મારે ને છોકરી ને ઘાત ધમકી મારે છોકરી કે જે તું તો જે મમ્મી પપ્પા કે નતો ને કે સ્કૂલ માં છેલા ને દીધા. છોકરી ના કરો, છોકરી ના કરો હે. હા, ના કરો. સુસ્તી સુસ્તી બાને બા પપ્પા જો ના પપ્પા ના વિપુલ વિપુલ અટક કરી હે કેડા યાદ હે? બાવસાર 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 હે બરોબર. અને છોકરી કયા ધોરણ માં ભણે? છોકરી ધોરણ ભણે ત્રીજા માં ભણે. ત્રીજા માં ભણે એટલે 8 વર્ષ ની છોકરી હે? હા, 8 વર્ષ ની છોકરી હે ને. મીડિયા વાળા અંદર આયા તેકલા બે ને જીતે કઈ આખે પોરે અંદર હાથ કરે છે એટલે આખા કે ખોટો વર્તાવ કે મીડિયા વાળા સામે. પર પણ આ ટીચર એવી રીતના કે કે તમે પેરેન્ટ્સ ને કહેશો તો અમે મારશું અને પેરેન્ટ્સ ના હોય હાજર અને છોકરાઓને મારે અને છોકરાઓને તમે અમારી સામે અહીંયા બોલાવો. ભારતીય બંધારણમાં તમામ ધર્મોને સમાન સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક લાગણી દુભાવનારાઓને 3 વર્ષની જેલની થઈ શકે છે સજા. યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કેટલી હદે નુકસાનકારક સાબિત થાય છે તેની પ્રતિતિ સમગ્ર કચ્છે હાલમાં જ કરી છે. ઇન્ટરનેટના માધ્યમથી ફેસબુક અને વોટ્સએપ દ્વારા વિવિધ સમુદાયોની લાગણી દુભાવવાની કુચેષ્ટા જ્યારે યુવા વર્ગ કરે છે ત્યારે તેનું પરિણામ તંગદિલી સ્વરૂપે સામે આવે છે. સદીઓથી હિન્દુ મુસ્લિમ એકતા માટે વિશ્વમાં પ્રખ્યાત કચ્છ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કેટલાક ભાન ભૂલેલા તત્વોના કારણે મારામારી, તોડફોડ અને પોલીસ સ્ટેશન પર હજારો લોકોના ટોળાએ હુમલો કર્યાના બનાવ બાદ સમગ્ર રાજ્યમાં કચ્છ ચર્ચાની એરણે ચડ્યું છે. પરંતુ ક્ષણિક આવેશમાં આવીને ભાંગફોડ કરતા તત્વો ભૂલી જાય છે કે આ દેશમાં કાયદો સર્વોપરી છે. કાયદામાં આ તત્વો માટે કડક સજાની સ્પષ્ટ જોગવાઈ કરેલી છે.
આ અંગે સાંભળીએ ભુજના એડવોકેટ દેવાયત બારોટને. ભારતના બંધારણમાં તો સાર્વભૌમત્વનો ખ્યાલ રાખવામાં આવ્યો છે, એમાં કોઈ ધર્મ, જાતિ, ભાષા, વંશ એને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. એમાં બધા ધર્મોનો સરખો આદર આપવામાં આવ્યો છે. બંધારણ માટે કોઈ ધર્મ કોઈ મહત્વ એટલી બાબત નથી, એમ કે દરેક ધર્મને સરખો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક ધર્મની એક વિભાવના જે છે એને સરખો માન મહત્વ આપવામાં આવ્યું છે, એમાં કોઈ ધર્મ નથી. ઇન્ડિયન પિનલ કોડમાં કલમ 153 એવી જોગવાઈ છે કે ભાઈ કોઈ પણ ધર્મની લાગણી ડૂબાય એવું કોઈ કૃત્ય કરીએ તો એના માટે 3 સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ આ એવું સાબિત થાય કોર્ટમાં કે આ વ્યક્તિના વર્તન ઉપરથી એણે કોઈક લખાણ કર્યું છે, લખાણ ઉપરથી કે એણે કંઈક બોલ્યું છે એની સ્પીચ ઉપરથી એવું સાબિત થાય કે ભાઈ આના કારણે એક બહોળા સમુદાયની કે એક ધાર્મિક વર્ગની લાગણી ડૂબાઈ છે તો કલમ 153 પ્રમાણે ગુનો બને છે. અને 153 પ્રમાણે જોઈ કોર્ટમાં ગુનો સાબિત થાય કે ના આ વ્યક્તિએ જે કૃત્ય કર્યું છે એનાથી આ ધર્મની લાગણી ડૂબાણી છે તો એને 3 સુધીની સજાની જોગવાઈ છે. અને સાથે સાથે જો કોઈ એવા ધર્મસ્થળને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય અને તો એના માટે 295 સેક્શન 295 હેઠળની કાર્યવાહી થઈ શકે છે અને એમાં 2 સુધીની જોગવાઈ છે. અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવામાં આવ્યું તો એ બગાડની કલમ જે લાગુ પડે છે કે આ વ્યક્તિએ આ બગાડ કર્યું છે તો એના માટે અલગ અલગ દંડ અને સજા 2 જોગવાઈઓ છે એમાં. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલ બહાર એક રાહદારીને બિનવારસો લાશની જાણ થતા તેણે હોસ્પિટલ કર્મચારીની મદદથી લાશને હોસ્પિટલમાં ખસેડી. ભુજની જનરલ હોસ્પિટલ બહાર ચંદ્રકાંત પોપટલાલ નામના એક રાહદારી જ્યારે વોકિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એક મૃત શખ્સ પર પડી. આ બિનવારસુ મૃત શખ્સની તેમણે જાણ થતા તેમણે હોસ્પિટલમાં તાત્કાલિક જાણ કરી હતી અને આ બિનવારસુ લાશને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો છે જ્યાં તેની ઓળખ થઈ શકી નથી. આ લાશને અહીં ઓળખ માટે રખાઈ છે. જનરલ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ કરે એક લાશ પડી હતી ભિક્ષુકની અને એ મેં પોલીસને જાણ કરી, એક માનવતાનો કામ કર્યું. એ દાઢી વાળો હતો, મુસલમાન જેવો કે કોઈક એ ટાઈપનો ભિક્ષુક જેવો લાગ્યો. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90 એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. અદભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. નખત્રાણા બસ સ્ટેશન પાસે કારે પતિ પત્નીને અડફેટે લીધા, જીકે જનરલ હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં પતિનું મૃત્યુ. નખત્રાણા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જૂના કપડાં લઈ અને વાસણ આપીને એ કપડાંનું વેચાણ કરતા પતિ પત્ની પોતાની લારી ઉપર ધંધો કરતા હતા ત્યારે અચાનક જ લાલ વેગેનાર કાર પૂરપાટ બેકાબુ હાલતમાં આવી અને પતિ પત્ની સાથે જોશભેર ટકરાઈ હતી. ત્યારે પતિ ધીરજ કરશન સથવારા ઉંમર વર્ષ 50 અને પત્ની મધુબેન ઉંમર વર્ષ 40
ઘાયલ થયા હતા. બંનેને 108માં ભુજ લઈ આવતા હતા ત્યારે ઘાયલ પતિએ રસ્તામાં દમ તોડ્યો હતો. જ્યારે પત્નીને ઘાયલ હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. લાલ વેગેનાર કારના ચાલકને ફીટનો અચાનક હુમલો આવતા આ ઘટના બનવા પામી હતી એવું જાણવા મળેલ છે. મારું નામ સુરેશ. બે પત્ની પત્ની હતા. મકાન હાથ ગાડીમાંથી નાસ્તો કરતા હતા. નોચીદાનથી ફોર વ્હીલર ગાડી નીકળી ને ઠોકી નાખી બસ સ્ટેશન નખત્રાણા. હા. એનજી ગ્રુપ પ્રેઝન્ટ્સ બંસવિલા. અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન, એને NOC ટાઇટલ ક્લિયર પ્લોટ. અમદાવાદ સિટીથી માત્ર 20-25 મિનિટના અંતરે સાકોટ બાવલા નળ સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420-3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો. કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત. કોન્ટેક્ટ નંબર 0793294-6817, 9193770148, ઇમેલ info@ashwainfracon.com, વેબસાઇટ www.ashwainfracon.com. પાનંદ્રોમાં સફાઈ મુદ્દે આનાકાની કરતા એક શખ્સને લાકડી કુહાડીથી માર મરાયો, પરંતુ મૂળ મુદ્દો જમીનની અદાવત છે એવું સામે આવ્યું. પાનદ્રો ગામના વિશ્રામજાના ચાવડા ઉંમર વર્ષ 42 ને ગેરેજમાં વરસાદી પાણીના નિકાલની સફાઈનું કહેતા તેણે સફાઈ કરવાની ના પાડી અને આ ના સાંભળી ઉશ્કેરાઈ ગયેલા યાકુબ રાયમાએ હાજી ઈશા, રિયા ખાન હાજી સાથે મળી આ શખ્સને લાકડી અને કુહાડીના પાછલા ભાગથી માર માર્યો છે. આ ઘાયલ શખ્સને માથાના ભાગે ટાંકા અને મૂઢમાર લાગ્યો છે. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મૂળ મુદ્દાની વાત એમ છે કે મારવા પાછળનું કારણ જમીન બાબતની જૂની અદાવત છે. વિશ્રામે અગાઉ જમીન પચાવી લેવા મુદ્દે આરોપી સામે એક વિરોધ દર્શાવતું આવેદન પત્ર આપેલું હતું. એ અદાવત પણ આ મારામારીનું કારણ બની શકે છે એમ જાણવા મળેલ છે. મારું નામ વિશ્રામભાઈ ચન્નાભાઈ ચાવડા. મારે 26 તારીખના બપોરના 2:30 વાગ્યાને આરા ઘરે હું પગે ચાલીને આવતો હતો. યાકુબભાઈ મને તેનો સર્વિસ સ્ટેશનનું ગંદુ અને ગંદુ પાણી સાફ કરવાનો આગ્રહ કર્યો. મેં એને ના પાડી તો મારા સામાજિક લેવલે એમને અભદ્ર વ્યવહાર કર્યો મારા સાથે અને મને માર મારવાનું સળંગ એમના સાથીદારો સાથે મને બહુ બહુ ખૂબ જ માર માર્યો. મને કોવાડી મારી, પાઇપ હતો લોખંડનો અને બાકીની કડીવાળી લાકડીઓથી મને બહુ ભયંકર પરિસ્થિતિમાં ત્યાં ને ત્યાં જ હું બેહોશ થઈ ગયો. તો આજુબાજુના માણસો મને ઉપાડીને હોસ્પિટલ પહોંચાડ્યો. મારા માથામાં 7 ટાંકા પણ આવ્યા. આ વિવાદ છે, જમીન વિવાદ, એટલે મને વારે ઘડી આ લોકો હેરાન કરે છે. રવિવારે ભુજ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરનાર ટોળા પૈકીના વધુ 7 જણાની પોલીસે ધરપકડ કરી છે. ધાર્મિક લાગણી દુભાવતા ફેસબુક પર મેસેજને મુદ્દો બનાવી કાયદાના રક્ષકોને બાનમાં લઈ પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર ટોળામાંના એક એક વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. ગઈકાલે રાત્રે નાઇટ કોમ્બિંગ દરમિયાન 7 જણાને ભુજના વિવિધ વિસ્તારોમાંથી પકડીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાલારા જેલ હવાલે કરાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રહેજો આપ સૌ. નમસ્કાર.